વાયદાનો સોરો. અબ્રામ અને સારે કનાન પુગવાને 10 વર્ષને બાદ અજુહદો અણને કોઈ સોરો ને તો એટલે હરુ અબ્રાહમ વે બજેર સારે ને એને થકી કીધું કેમ કે પરમેશ્વર વે અજુહદો મને સોરો જણવા હરકી નહીં કરી અને આવું હું સોરો જણવાને હરુ ગણી ડોહી હું. દેખ મારી દાસી હજીરા આ હે એને થકી શાદી કર લે કે ઈ મારે હરુ એક સોરો પેદા કરી શકે. અને અબ્રાહમ ને હાજીરા થકી શાદી કરી લીધી. હાજીરા થકી એક સોરો પેદા થયો અને અબ્રાહમ વે એનો નામ ઇસ્માઈલ રાખ્યો. પણ સારે હાજીરા થકી રીહ કરવા લાગી. જ્યારે ઇસ્માઈલ 13 વર્ષનો હતો પરમેશ્વરે ફેર અબ્રાહમ થકી વાત કરી. પરમેશ્વરે કીધું હું સર્વશક્તિમાન પરમેશ્વર હું, હું તારે હાથે એક વાયદો કરુંગા. તર અબ્રાહમ વે જગા ઈ પર પડીને દંડવત કર્યો. પરમેશ્વરે અબ્રાહમ થકી એમ હોદું કીધું તો ગણિત જાતિનો બા બણહી હું તને અને તારે પીડજને અણને ખુદની જગા થવાને હરું કનાન દેશ આલ દે અને હું હંમેશા ને હરું અણનો પરમેશ્વર થઉંગા. તને આપણા ઘરણાના હરેક સોરાની ખલડી કાપવી હે. તારી બજેર સારે એક સોરો જણ હે ઇતે વાયદાનો સોરો થા હે એનું નામ ઇસહાક રાખજે. હું એને હાથે આપણા વાયદાને બનાવી રાખે અને ઇતે એક મોટી જાતિ બની જાહે. હું ઇસ્માઈલ ને હુદી એક મોટી જાતિ બનાવે પુણે મોટો વાયદો ઇસાક ને હાથે રહે. તારા પરમેશ્વરે અબ્રામ નો નામ બદલે ને અબ્રાહમ કરી દીધો જેનો મતલબ હે ગણનો બા. પરમેશ્વરે સારે નો નામ હુદો બદલે ને સારા કરી દીધો જેનો મતલબ હે મૂળ માતા. આને દાડે અબ્રાહમ ને આપણા ઘરણાના હેતા આદમજને ખતના કરાયો. લમસમ એક વર્ષને બાદ જ્યારે અબ્રાહમ 100 વર્ષની ઉંમર ની થો અને સારા 90 વર્ષની હતી ત્યારે સારાવે અબ્રાહમ ને સોરા ને જન્મ આલ્યો જે પરમેશ્વરે અણને કીધો હતો. અણવે એનું નામ ઇસાક રાખ્યું. જ્યારે ઇસાક જુવાન થયો તે પરમેશ્વરે એમ કેને અબ્રાહમ ની પરીક્ષા કરી આપણા એકલા સોરા ને લે અને મારા હારુ ભોગના રૂપમાં મારદળ. ફેર થકી અબ્રાહમે પરમેશ્વરની વાત માની અને આપણા સોરા ને ભોગ કરવાને હારું તૈયાર કર્યો. જ્યારે અબ્રાહમ અને ઇસાક ભોગ ચડાવવાને જગા ની મેર જાવા લાગ્યા તે ઇસાક વે પૂછ્યું હે બા આપણે કને ભોગ ચડાવવાને હારું લાકડા તે હે પુણે ભોગ કરવા ને હારું બોકડો કા હે. અબ્રાહમ વે જવાબ આલ્યો હે મારા સોરા પરમેશ્વર ભોગ કરવાને હારું બોકડાનો ઉપાય કર હે. જરા ઈ ભોગ ચડાવવાની જગા ઈ પર ઉગી જા તર અબ્રાહમ વે ઇસાક ને બાંધે ને વેદી ઉપર હુવાડ દીધો. ઇતે આપણા સોરા ને મારવા વાળો એથો કે પરમેશ્વરે કીધું રોકાઈ જા સોરા ને નુકસાન નહીં ઉગાડ. હું જાણી જો હે કે તો મારો ભય માને હે કેમ કે તે આપણા એકલા સોરા ને હુદો મને થકી વસાડે નહીં રાખ્યો. મેડસ અબ્રાહમ વે એક બોકડા ને દીખ્યો જે જાડી માં ફસેલો હતો. ઈસાક ને બદલે ભોગ કરવા હારું પરમેશ્વરે બોકડો નો ઉપાય કર્યો હતો. અબ્રાહમ વે રાજુ રાજુ બોકડા નો ભોગ ચડાવ દીધો. તેરા પરમેશ્વર વે અબ્રાહમ થકી કેદું કેમ કે તે મારે હારું હે તો કઈ આલવાને ઈસા હતી આ હુદી કે આપણા એકલો સોરા ને હુદી એટલે હારું હું તને આશીર્વાદ આલવાનો વાયદો કરું હે. તારી જાતીએ હરક ના તારા થકી ભી વધુ થા હે કેમ કે તે મારી હુકમ ને માની હે. એટલે હારું હું તારા પરિવાર ને દ્વારા દુનિયાની હેતી કોમ ને આશીષ આલોંગા.